अबड़ासा तालुकानी जखाई ग्राम पंचायतना तलाटी ए योग्य माहिती ना आपता नगाउना तथा हालना तलाटी ने गुजरात माहिती आयोगे 5,000 नो दंड फटकार्यो। गुजरात माहिती आयोगे राज्य नी पंचायतों पासे थी वर्ष 2016 मी 2020 सुधीना पाणी समिति आयोजन अमलीकरण अने मळेली सहाय तेमज पाणी समितिना आवक जावक खर्चनी माहिती मंगाववामां आवी हती। परंतु कच्छना जखौ ग्राम पंचायतना तलाटी बेजवाबदार रहेता अने गुजरात माहिती आयोगने माहितीना आपता माहिती आयोगे तेमने दंड फाटकर्यो छे। जखौ गामना ज विवादी अरजदार अब्दुल रजाक अलीमामद राठोड़े तालुका विकास अधिकारी ने प्रथम अपील करी हती, जेना परिणामे तालुका विकास अधिकारीए 15 दिवसमान माहिती आपवा तलाटीने आदेश कर्यो हतो। તેમ છતાં પણ તલાટીએ તાલુકા વિકાસ અધિકારીના આદેશને પણ ગણકાર્યો ન હતો, જેના પરિણામે જખાઈના તત્કાલીન તલાટી અને હાલે મોટી ધ્રુફીના તલાટી કમ મંત્રી આરવી ડાભી અને જખાઈના વર્તમાન તલાટી જેજે જાડેજાને 5,000 દંડ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબત અંગે તલાટી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેં કારોબાર સંભાળ્યો ત્યારે પાણી સમિતિ છે તે સ્વતંત્ર હતી અને છેલ્લા 25 વર્ષથી પાણી સમિતિ પોતાની રીતે વહીવટ કરતી હતી। અમારા દ્વારા પાણી સમિતિને પંચાયતમાં સમાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ પંચાયતની બોડી જણાવ્યું કે પાણી સમિતિ પોતાની રીતે જ વહીવટ કરે છે। બેજવાબદાર પૂર્વક જવાબો આપી તલાટી પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ આયોગેના જણાવ્યા અનુસાર પાણી સમિતિ એ ગ્રામ પંચાયતની જ એક સમિતિ છે, જેના સચિવ તરીકે ગામના તલાટી કમ મંત્રીની જવાબદારી હોય છે। આ બાબત અંગે અરજદાર અબ્દુલ રજાકે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 2019 અને 2020માં અમને એવું લાગ્યા કે પાણી સમિતિમાં કોઈ ગોટાળો ચાલી રહ્યું છે। અમે તલાટી પાસે માહિતી માંગી હતી અને અમને માહિતી ન આપતા અમે આયોગમાં અરજી કરી હતી અને આયોગના સુનાવણી બાદ હાલના તલાટી દ્વારા અમને માહિતી પૂરી પાડવામાં આવી હતી, પરંતુ અગાઉ જે તલાટી હતા તેમણે 2019 અને 2020ની માહિતી આપવામાં આવી નથી। આ ઉપરાંત અહીં કચેરીઓમાં મનરેગા યોજનાના જોબ કાર્ડ, CSR એક્ટિવિટીના તથા પાણી સમિતિ વગેરે જેવા જરૂરી કાગળિયા તેમજ માહિતી ગાયબ છે। ઉપરાંત અહીં ચેક કરવા માટે કોઈ ઉપરી અધિકારી ફરકતા પણ નથી। અને પાછલા હું 14 મહિનાથી જખોની અંદર તલાટી સહમંત્રી તરીકે છું અને જ્યારે હું જખોમાં ગયો ત્યારે જખો જે પાણી સમિતિ છે એ સ્વતંત્ર હતી અને પાછલા 25 વર્ષથી જ્યારેથી જખોની પાણી સમિતિ પોતાની રીતે વહીવટ કરતી હતી અને એમની જે ગામની અંદર થોડોક જ્યારે હું 14 મહિના પહેલાં વિવાદ થયો ગામમાં પાણીના લીધે, પછી જ્યારે હું ગયો ત્યારે એના હસ્તક લેવાની મેં કોશિશ કરી, પણ જે પંચાયતની બોડીએ કીધું કે જે સમિતિ છે એ જ્યારે પોતાની રીતે, મેં કીધું જે સરકારશ્રીનો આદેશ શું હોય છે કે પાણી સમિતિના અધ્યક્ષ છે એ હંમેશા સરપંચશ્રી હોય અને એના સચિવ તલાટી મંત્રી તરીકે હોય। મેં કીધું તમને ખબર નથી પણ આ પાણી સમિતિ છે એ હંમેશા પંચાયતની અંદર જ આવે, પછી એવી રીતના અમે એમને સમજાવી સમિતિને અને પંચાયત હસ્તક એને અમે કામો શરૂ કર્યા। હવે એની આટીઆઈ મારા પહેલાંની હતી, બીજા મહિનાની 2020ની, તો એને તલાટી વિવાદમાં હતા એટલે એની માહિતી આપી શક્યા નહોતા જે તે સમયના તલાટી સહમંત્રી। પછી મેં એમને રૂબરૂ બોલાવ્યા હતા માહિતી માટે, પછી રૂબરૂ આવ્યા ને પછી આયોગની તારીખ હતી તો મેં પણ એ વખતે એ જ ત્યાં આગળ સાહેબને સવાલ દીધો હતો આયોગમાં કે પાણી સમિતિ જે તે વખતે સાહેબ હું આવ્યો ત્યારે સ્વતંત્ર હતી, મારા પાસે કોઈ એનું રેકર્ડ ઉપલબ્ધ નથી, અને છતાં હું રેકર્ડ પાણી સમિતિ પાસેથી લઈ અને એમને જે એમની માહિતી માંગેલી છે 1-6 મુદ્દાની એ પૂરી કરી દેશું। અને એ હમણાં પાછી જ્યારે 23 તારીખ હતી, 23/6 ત્યારે મેં એને અરજદારને પૂરેપૂરી માહિતી સરકારશ્રીના નિયમ પ્રમાણે 200 પાનાની માહિતી આપી દીધેલ છે અને જે આ એ હમણાં મીડિયાની અંદર અખબારની અંદર કે તલાટી સહમંત્રીને મતલબ પાણી સમિતિ સ્વતંત્ર હોય એ અમને નિયમની ખબર છે કે સરકાર પાણી સમિતિ હંમેશા પંચાયતના અધ્યક્ષ સરપંચશ્રી હોય, સચિવ તલાટી સહમંત્રી હોય, એટલે તો અમે માહિતી પૂરી પાડીને અત્યારે અમારા હસ્તક લઈને માહિતી પૂરી પાડેલ છે એમને। શું નામ છે?
મારું નામ રાઠોડ અબ્દુલ રજાક અલી મહમદ છે. હું રહેવાસી જખો ગામ તાલુકો અબડાસા અહીંયા રહેવાનું છું. જખો ગામનું અમે જખો ગામમાં 2019-20માં પાણી સમિતિમાં મને અમને લાગ્યું કે ગોટાળો થાય છે, તો એ બદલ અમે આ માહિતી માંગેલી હતી. તો તે ગત વર્ષ 2019-20માં સમજી લો કે તલાટીએ હતા અહીંયા રોજ દાબી કરીને પછી અમે આ માહિતી આપ્યા નહીં તલાટીએ. તો પછી અમે આયોગમાં અપીલમાં ગયા. અપીલની સુનાવણીમાં હાલના જે તલાટી છે જગદીશભાઈ જે નામ છે એમનું, એ સુનાવણીમાં હાજર હતા. પછી તેઓ અરજીમાં આયોગવાળાએ હુકમ કાઢેલો હતો, તેમાંથી અમને જે એમ રેકોર્ડ પડેલો હતો હાલનું એ જગદીશભાઈએ અમને આપી દીધો છે. જે ગત વર્ષ 2019-20માં અમે માહિતી માંગેલી હતી એ રોહિત દાબી કરીને જો તલાટી હતા એ લઈને નાસી ગયા છે, એવી માહિતી અમને મળી નથી. હા ભાઈ, હાલમાં જો તલાટી છે એ અમને બધી માહિતી આપી દીધી છે પોતાની હાલની. માંગણી પાણી સમિતિની સમજી લો કે અહીંયા ગોટાળા બહુ વાંધા ચાલતા હતા. મોટરનું કહેવું હોય કે આડોળ ખર્ચો બતાવતા હતા કે ભાઈ એક મજૂર હોય તેને હોન્ડાનો અમે ખર્ચો પૂછીએ તો 2-1.5 લાખ રૂપિયા ખર્ચો બતાવતા ગત તે વર્ષમાં. પછી એમને લાગ્યું કે ગોટાળો વધતો જાય છે, તો પછી અમે અરજી કરી હતી. માંગણી અમારી એ છે કે જે હાલ જે પૈસા વધઘટ થાય છે ત્યાં પછી કંઈક મોટર જે બળી જાય છે. આજે જો તમે અહીંયા આ 3-4 દિવસ થઈ ગયા છે પાણી બાણી આવતું ન હતું 3-4 મહિનામાં, અમે પછી એ વાંધો ઉપાડ્યો હતો એ લોકોને. મારું નામ રાઠોડ ઇકબાલ છે ને મારા ભાઈનું નામ રાઠોડ અબ્દુલ રજાક છે. એણે વર્ષ 2019-20ની પાણી સમિતિમાં અહીંયા ગામમાં ડખો થયો હતો કે ભ્રષ્ટાચાર થાય છે તે બાબતે અમોએ લિખિતમાં આરટીઆઈ માહિતી અધિકાર હેઠળ આરટીઆઈ કરી હતી. આરટીઆઈ સમયે અમે અહીંયા જખોના તલાટી હતા રોહિત વિડાભી, તે એ તલાટી સાહેબે અમને આરટીઆઈમાં કંઈ જવાબ ન આપ્યો. અમે આયોગ અપીલમાં ગયા તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાસે, ત્યાંથી અમને હુકમ મળેલો. હુકમમાં પણ તે લોકો ત્યાંથી જખોમાંથી કંઈ અમને જવાબ ન મળ્યો અને ત્યાં તાલુકા લેવલે કંઈ કાર્યવાહી કરવામાં આવી નહીં તલાટી ઉપર. ને છૂટકે અમને આયોગમાં જવા પડ્યો. આયોગની બે સુનાવણી યોજાઈ, એમાં જે હાલના તલાટી હાજર રહ્યા હતા જગદીશસિંહ જાડેજા, એમની પાસે જે રેકર્ડ હતો તે જે તે સમયનું જગદીશસિંહ જાડેજા સાહેબે અમને આપી દીધું છે. પણ જે તે સમયના અમુક રેકર્ડ છે જે ગાયબ છે, જેમાં ભ્રષ્ટાચાર થયેલ છે, એ રોહિત વિડાભી લઈને ક્યાંક હાલ્યા ગયા છે, જે પંચાયતમાં રેકર્ડ છે હાજર નથી. એટલે પછી અમે રેકર્ડ મળ્યો નહીં, જેથી તે સમયના તલાટીને ને હાલના તલાટીને પણ આયોગે દંડ ફટકારેલ છે 5,000નું. અમારી માંગણી એ છે કે જે જૂનો રેકર્ડ છે, ઘડી ઘડી જખો પંચાયતમાં કોઈ ને કોઈ રેકર્ડ ગાયબ થઈ જાય છે. ક્યારેક મનરેગાના રજીસ્ટરો ગાયબ, ક્યારેક જોબ કાર્ડ ગાયબ, પાણી સમિતિના રજીસ્ટરો ગાયબ, પછી સફાઈ સાફસફાઈનું ટ્રેક્ટર ગાયબ છે. બધું ખબર નહીં પંચાયતમાં જાદુગરી.